જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે સત્તરમા અધ્યાયની દિવ્ય પ્રસાદની વાર્તા સાંભળીશું રામનગરમાં રાજા ભૈરવ રાજ કરતો હતો જેવું નામ તેવું કામ તે કરતો હતો તે ક્રૂર તેમજ ઘાતકીય હતો સાધારણ ગુના માટે તે આકરી સજા કરતો તેના દિલમાં જરા પણ દયા નહીં શિકાર તેનો મુખ્ય શોખ હતો હિંસક પશુઓ સાથે નિર્દોષ તેમજ નિરમા પ્રાણીઓને પણ તે છોડતો નહીં તેણે પોતાની જિંદગીમાં કોઈ પુણ્ય કાર્ય કર્યું નહોતું તેની આખી જિંદગી પાપ ભર્યા કાર્ય કરવામાં જ ગઈ હતી તેની રાણીનું નામ ફૂલ કુંવર હતું સાચે જ તે ફૂલ જેવી સુંદર કોમળ અને નાજુક હતી તે ધર્મિષ્ઠ અને દયાળુ હતી તેનો આખો દિવસ વ્રત જપ તપમાં જતો રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે રાજા વનમાં શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે ગાયોને ઘાસ નાખે અને દિન દુખ્યોને મદદ કરે આમ કરતાં રાજા ભૈરો પ્રોઢ થયો શરીરની શક્તિ ધીમે ધીમે ઓછી થતી ગઈ જ્યારે રાજા પોતે કરેલા પાપના પડછાયા ડરાવા લાગ્યા ત્યારે રાજા ઊંઘમાંથી ઝપકીને જાગી જતો કરેલ પાપ યાદ કરીને સંતાપ કરતો રાજાને ક્યાંય ચેન પડતું નહીં તેને થવા માંડ્યું કે હવે જે થોડી ઘણી ઉંમર બાકી છે તેમાં કંઈક ભલાઈનું કામ કરું તો શાંતિથી મોત આવે ઘણા દિવસના સંતાપ તેમજ વિચારના અંતે તેણે નક્કી કર્યું કે આ રાજપાટ કુવોને સોંપી અને જંગલમાં જઈ ધર્મ ધ્યાન તથા તપ કરું તેથી જીવને કંઈક શાંતિ મળે આખરે તેમણે તે વિચારને અમલમાં મૂક્યો કુવોને રાજપાટ સોંપી વનમાં જવાનું નક્કી કર્યું ત્યારે તેમની સાથે રાણીએ પણ આવવાનો આગ્રહ કર્યો જ્યાં પતિ ત્યાં હું તેમ સતી નારીએ વિચાર્યું બંનેએ રાજમાંથી કંઈ પણ લીધા વિના ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્રો સાથે ચાલી નીકળ્યા વનમાં પ્રવેશતા જ એક ચાર હાથવાળો માણસ તેમની સામે આવ્યો રાજાએ તેના ચાર હાથ જોઈ તે કોઈ દેવ હશે તેમ માની તેના પગમાં પડ્યો રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું રાજા બોલ્યો હે દેવ હું મહાપાપી છું પાપ કરતાં પાછું વળીને જોયું નથી પાપના પડછાએ મને જંપીને જીવવા દેતા નથી તમે મને બચાવો ત્યારે ચાર હાથવાળા માણસ બોલે ભાઈ હું કોઈ દેવ નથી હું તો બ્રાહ્મણ છું આગળ જતાં મારા જેવા બહુ ચાર હાથવાળા મા માનવો તમને જોવા મળશે રાજાને લાગ્યું કે આમાં કંઈક ભેદ લાગે છે તેથી રાજાએ બ્રાહ્મણને તે જણાવવા આગ્રહ કર્યો ત્યારે બ્રાહ્મણ બોલ્યો થોડા દિવસ પહેલાંની વાત પહેલાંની આ વાત છે હું આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં એક ચાર હાથવાળા ગોવાળને બેઠેલો જોયો પહેલાં તો હું ડરી ગયો પછી હિંમત કરી તેની પાસે ગયો અને તેના ચાર હાથ વિશે પૂછા કરી ત્યારે તે ગોવાળે કહ્યું હે ભૂદેવ સામે આંબાની જે ઘટા દેખાય છે તેની પાછળ કનકનો પહાડ છે હું ત્યાં ઘણી વાર ફરતો ફરતો ગયો ત્યારે ત્યાં મેં મારા જેવા ગોવાળને જોયો એને ચાર હાથ હતા હું તેની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો ત્યારે તે મારી પાસે આવીને મારા હાથ પકડી મને કનકના પહાડ ઉપર લઈ ગયો ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું આ મંદિરનો પ્રસાદ જે જમે એ ચાર હાથવાળો થઈ જાય મેં પ્રસાદ લીધો એટલે હું ચાર હાથવાળો થયો આ રીતે ગો ગોવાળે મને તે મંદિરમાં લઈ પ્રસાદ જમાડ્યો તેથી મારા પણ ચાર હાથ થવા પામ્યા હતા આ સાંભળી રાજા હાજીજી કરવા લાગ્યો એ ભૂદેવ મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાઓ કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય બ્રાહ્મણ રાજા રાણીને લઈ આંબાની ઘટ્ટા આગળ આવ્યો તે રાજાને પણ ત્યાં કનકનો પહાડ દેખાયો નહીં કનકનો પહાડ ન દેખાતા રાજા નિરાશ થયો ત્યારે બ્રાહ્મણ બોલ્યો રાજા એ કનકના પહાડ દર્શન પુણ્યશાળીને જ થાય છે ને જિંદગીમાં એક પણ પૂર્ણ કાર્ય કર્યું હોય તો જરૂર એ પહાડ દેખાય આ સાંભળી રાજા નિરાશ ચહેરે બોલ્યો તમારી વાત સાચી છે ભુદે મેં આખી જિંદગી નરિયા પાપ જ કર્યા છે એ પાપ આ પુણ્યના અવસરે મારા આડા ઊભા છે આ પાપ બળે એવો રસ્તો તમારા ધ્યાનમાં હોય તો બતાવો તમે કહેશો તેમ કરવા હું તૈયાર છું રાજાના જોઈ જોઈને બ્રાહ્મણ બોલ્યો હે રાજન તમારા સદભાગ્ય ત્યાં પુરુષોત્તમ મહિનો ચાલે છે છેલ્લા આઠ દિવસ બાકી છે અહીં પાંચ જણ બેસીને ઉપવાસ કરી પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાય તો ચોક્કસ કનક પહાડના દર્શન થાય રાજા ને ગમે તેમ કરી કનક પહાડના દર્શન કરવા હતા માટે તે ઝડપથી બોલ્યો હું હમણાં જ મારા નગરમાંથી પાંચ જણને લઈને આવું છું આ પાચયને ઉપવાસ કરાવીશ ભગવાનના ગુણગાન ગૌરાવીશ પછી તો મને કનક પહાડ દેખાશે ને ત્યારે બ્રાહ્મણ હસીને બોલ્યો રાજે આમ પૂર્ણ્ય ન થાય જો કનક પહાડના દર્શન કરવા હોય તો સ્વયં ઉપવાસ કરવા પડે તમે ઉપવાસ કરો તેનું ફળ જ તમને મળે સહન કર્યા વિના કે કષ્ટ ભોગવ્યા વિના ભગવાનના દર્શન ન થાય પણ ભૂદેવ તમે તો પાંચ જણની વાત કરો છો બીજા ચાર ને હું કેથી લાવું બ્રાહ્મણ કહે હે રાજન તમે તમારા નગરમાં જાઓ અને તમારા પ્રધાન અને નગર સેટને બોલાવી લાવો ત્રીજા તમે ચોથા રાણી તેમજ પાંચમાં હું આમ આપણે પાંચે બેસીને ઉપવાસ કરીશું પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈશું તો તેના પુણ્યને બળે આપણે બધાને કનક પહાડના દર્શન થશે તેમજ પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો લાભ મળશે રાજા તો રાણીને બેસાડી તરત નગરમાં ગયો અને નગર સેઠને અને પ્રધાનને લઈ પાછો ફર્યો પાચેય જણાએ સ્નાન કરી ઉપવાસમાં બેઠા પાછેમાંથી કોઈ પણ કંઈ પણ ફળ ફૂલ લેતા નહીં માત્ર પાણી ઉપર જ રહે પાંચે પરસોત્તમ ભગવાનના રાત દિવસ ગુણગાન ગાયા કરે છે આમ કરતાં કરતાં આઠ દિવસ વીતી ગયા નવમા દિવસની સવારે કનક પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાંથી હર્ષ આવી ગયા પાચેયને આનંદનો પાર નથી આઠ દિવસના ઉપવાસને લીધે તેઓ લથડતા પગે પહાડ ઉપર ચડ્યા શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા છે પાંચેય ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા ભગવાને પાચાઈને પ્રસાદ આપ્યો પ્રસાદ ખાતા જ બધા ચતુર્ભુજ થઈ ગયા બધા એકી અવાજે બોલી ઉઠ્યા હે પુરુષોત્તમ ભગવાન અમને ચતુર્ભુજ થવું નથી અમને બધાને તમારા વૈકુંઠમાં સ્થાન આપો ભગવાનને તોતાસતું કહ્યું આમ કહ્યું કે અચાનક વૈકુંઠનું વિમાન આવ્યું અને પાચાઈને લઈને વૈકુંઠમાં પહોંચી ગયું હે પુરુષોત્તમ ભગવાન જેવા તમે રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો ધન્યવાદ